આ તો હરિના પ્રસાદ ની હારે હારે આપનું અપમાન કર્યું કહેવાય. કોઈ માણસ એવો હરિના પ્રસાદ નું અપમાન કઈ રીતે કરી શકે? તારે હું એવું તો કેવો એનો ઘમંડ કે આપણને સંભળાઈ જાય કે એની પાસે ભજન કે ભક્તિ ની કઈ અપેક્ષા ના રાખીએ. પણ હા ચૂકવું તો મને બહુ ડર લાગી રહ્યો છે. કેવી બી ક્યાં કોલો નરભક્ષક ગોરાભા નું રૂપ લઈને પાછો ન આવી ગયો હોય, નકર આપના ગોરાભા હરિ નો પ્રસાદ લેવાની ક્યારેય ના ન પાડે. બેન નો ડર તો વ્યાજબી છે, આપણે હંધાઈ ચેતવી જવું પડશે. પહેલા જેવી ભૂલ ફરી ન થાય. હા હો, હવે જેટલું બને એટલું ગોરાભા થી દૂર રહેવાનું, અને કોઈ પણ વસ્તુ આપે તો લેવાની નહીં. બરાબર ને? હા હો, સાચી વાત છે. મને તો લાગે છે કે આપણે ગોરાના હાથથી બનેલા માટલા એનો ખરીદવા જોઈએ. હું ખબર કે માટલા એ મંત્રી ને બનાવ્યા હોય, પૂરતો જોખમ ન લેવાય. તો હવે નક્કી થઈ ગયું કે આખા ગામ માંથી કોઈ ગોરાના માટલા નહીં ખરીદે. જા ડીમલા, હંધાઈ ને કહી આવ. હા જા, જજા. આજે હારો ધંધો થાય એવું કઈ કરજો. હે હાલો, માટલા લઈ લ્યો. માટલા? ના ના. હો બેન, માટલા લઈ લ્યો, મસ્ત માટલા છે. ગોરા ને સુરા ના ઘર ની માટી ના માટલા લઈ લ્યો. માટલા? અરે ભાઈ, બે માટલા એક માટલા ની કિંમત હે. પાણી ઠંડુ રહેશે ભાઈ. માટલા ભાઈ, ભાઈ માટલા લઈ લ્યો. ઉનાળો આવે છે, પાણીની આયરે તમારા મનને ઠંડક પહોંચાડશે. માટલા લઈ લ્યો. હો બેન, માટલા લઈ લ્યો. અરે બેન, માટલા લઈ લ્યો. ઉનાળો આવે છે, ઠંડુ પાણી રહેશે. ભા, હા માટલું લઈ લ્યો. મેં ને મારા ભાઈ એકદમ સરસ માટલા ખેડ્યા છે. લ્યો આ માટલાનું પાણી પીને જો તમને ટાઢક ના વળે ને તો કાવડિયા પાછા બસ એકવાર અનુભવ કરી જુઓ. લ્યો ને. તમે રવા દ્યો ને, અમારે ન જોયા તમારા માટલા. કેમ? કેમ કે તમે હરિના પ્રસાદ નું અપમાન કર્યું છે ને અમે આવા નાસિક પાસેથી માટલા ન લઈએ. હાલ હજુ ઉભા રહ્યા તો આ ગળતી જશે. અરે ભાઈ, માટલું લઈ લ્યો. ગોરા, મેં તને પહેલા જ કીધું તું ને, તે કૃષ્ણની મૂર્તિઓ વેચીને બહુ મોટું પાપ કર્યું છે. હવે મહેરબાની કરીને અટાણે તું ઘરે જા. જો તું અહીંયા રહીશ ને તો એકે માટલું નહીં વેચાય. ના, હું ક્યાંય નહીં જાઉં. આજે હું મારા હંધાય માટલા વેચીને જ રહીશ. ગોરા, ગામવાળા તારી પીઠ પાછળ હું વાત કરી રહ્યા છે ને તને ખબર ન? કેમ, હું વાત થઈ રહી? અટાણે જયારે દુકાન આવા હતો હું ઘરેથી નીકળ્યો ને ત્યારે રસ્તામાં મારા કાને મને એક વાત સંભળાઈ. તે જે સવારે હરિનો પ્રસાદ લેવાની ના પાડી ને એ વાત આ ગામના લોકોને ગમી નથી. ગોરા, એ લોકોએ હવે ડરીને નક્કી કર્યું છે કે આપણી દુકાન પરથી એ લોકો માટલા નહીં લે. તારા એક પગલાએ બહુ મોટી આફતના નિમંત્રણ દીધું છે. ના ના મારા દીકા, તમારી ડાઈ દીકરી છે ને, મારી દીકરીને તાવ ખૂબ ચડ્યો છે. જે માટલો તાવ ચડ્યો છે, હું થશે મારી દીકરીનું. ચૂપ થઈ જા બેટા, શાંત થઈ જા. હરે કૃષ્ણ. ના બેટા, તમારી ડાઈ રૂપની છે ને, નહીં રડવાનું હો બેટા. ચૂપ થઈ જા દીકા. શુરા, શુરા જીદ હું કરવા કરે છે. લાઈને એક બાજુથી ગાડું મને પકડવા દે, બીજી બાજુથી તું પકડજે. આપણે બે ભેગા મળીને ચલાવશું ને તો ઘરે વેલા પહોંચશું. ગોરા, જે આપણું ગાડું ખેંચતા હતા એમને તો તે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા, એટલે આવી ખોટી ચિંતાનો દેખાડો કરવાની જરૂર નથી. તે આજે જે કર્યું છે ને એના કારણે આજે આપણું એક પણ માટલું વેચાણું નથી, અને એ વાતનો ભાર મારા મનને દુખી કરી રહ્યો છે. જો આમ નામ હાલતું રહ્યું ને ગોરા તો ઘરમાં અન્નનો એક પણ દાણો નહીં વધે. ભૂખના કારણે મરી જાઉં આપણે ને આપણા બાળકો. આ રૂમી કેમ રડી રહી છે? સવારે નીકળ્યો ત્યારે રડતી હતી ને અટાણે રડે છે. હું થયું હશે એને?
अपनी दीकरी बहु बीमार पड़ी गई से हवारती जे खाई से हंदु ओकी काढे से पेट मा काई बसतु न ओती वासे आने मारी दीकरी ने शांति नी ऊंघ तो न मड़ी अटाणे थाकी ने हुई गई से तो तू अटाण हुदी हूं करती थी वेद बापा ने बोलावा जोईता था ना तारे मने हमजण छे मारी दीकरी ना शरीर नी मैं गंगा ने क्या नी मोकली से वैद बापा ने बोलावा પણ અટાણ હુધી ગંગાના વૈદ બાપાને લઈને આવી છે ના ઓસણ ખબર નહીં ક્યાં રહી ગઈ છે ગંગા દેખાતી જ નથી તું જરાય ચિંતા ના કરતી હો દીકરી બીજા કોઈના પાપની સજા હું તને નહીં ભોગવવા દઉં ખરી હંદુ હારું કરી દે એ હંદી વાત બરાબર રૂકમીના બાપા પણ એક વાત ધ્યાનમાં રાખજો આ વૈદ બાપા આવશે ને એટલે કાવડિયાની જરૂર પડશે એટલે તમારા હાથ વેગા રાખજો હો હા મીઠી મેં તને ઓલા વી કાવડિયાની પોટલી આપી હતી ને એ ક્યાં છે આપને આ તો આપણા ઘરમાં એક હાથે કાવડિયા આવ્યા ને તે ખર્ચો કેટલો માથે ઊભો છે એટલે હંદાઈ વપરાઈ ગયા છે હું બોલે છે તું વી કાવડિયા તે એક દીમાં વાપરી નાખા એટલે હવે તમે મારી પાસે હિસાબ માંગશો એ અરે અત્યાર લગી તમારું ઘર કેવી રીતે હલાયું છે એ તો તમને ખબર છે ને થોડા કાવડિયા વાપર્યા એમાં જવાબ માંગો છો મારી પાસે પણ મીઠી એક દીમાં આટલા બધા તે મેં કઈ મારા મોત છો ખાટું નથી વાપર્યા આપણી દીકરીનો તાવ ઉતારવામાં કાવડિયા ગયા છે તાવ ઉતારવા હાટો પણ વૈદ બાપા તો હજી આવ્યા જ નથી હા તો વૈદ બાપાની રાહ જોઈને હું મારી દીકરીને મરવા દઉં ને અમે આ ઘરમાં કોઈને મારી દીકરીની પડી નથી મારે મારી રૂકમીને ઉકાળો પાવો તો એટલે બજારમાં જઈને હંદી સામગ્રી લઈ આવી ને એ બધી સામગ્રી કઈ મફતમાં આવે છે પણ ભાભી એના સિવાય બીજા કાવડિયા હશે ને ઘરમાં એમ મને એમ કહો કે આ ઘરમાં કાવડિયા ક્યાંથી આવ્યા હશે ઓહો હો હો હા નહીં આપણા ઘરમાં તો રોજ રોજ કાવડિયાનો વરસાદ થાય છે ને એટલે જ ખૂણે ખૂણામાં કાવડિયા પડ્યા હશે જ્યાં હાથ નાખો ને ત્યાંથી કાવડિયા નીકળે નહીં પણ હંધાઈને કહી દઉં છું કે આ ઘરમાં એક પણ કાવડિયું નથી હે હરી હું થવા બેઠું છે બધું કે મારા ભાગમાં જ આટલી તકલીફ લખાણી છે પૂછ્યું રૂકમીના બાપા આજના કાવડિયા ક્યાં છે મીઠી આજે એક પણ માટલું વેચાણું નથ આજે એકે કાવડિયું મળ્યું નથ આવું કેમનું બને રૂકમીના બાપા એક પણ માટલું ન વેચાય એવું બજાર નથી આપણું ગોરા ગામવાળા તારી પીઠ પાછળ હું વાત કરી રહ્યા છે ને તને ખબર નથી હું વાત થઈ રહી તે જે સવારે હરિનો પ્રસાદ લેવાની ના પાડી ને એ વાત આ ગામના લોકોને ગમી નથી એ લોકોએ હવે ડરીને નક્કી કર્યું છે કે આપણી દુકાન પરથી એ લોકો માટલા નહીં લે એટલે હવે હવે ગોરા પાના પાપનો પડછાયો આપણા ઘર ઉપર પડશે અરે આપની રૂપમીએ હું બગાડ્યું તું એમનું જવાબ આપો તમે જવાબ આપો મને ગોરાબા મારી રૂપમીએ તમારું હું બગાડ્યું તું જો મારી દીકરીને કઈ થઈ ગયું ને તો એનો જવાબદાર કોણ જવાબ આપો મને મીઠી ભાભી મીઠી ભાભી વેદ બાપાએ આવવાની ના પાડી દીધી ના કેમ ના પાડી બીવે છે કે છે કે જો ભગતના ઘરે જાશે ને તો આખું ગામ એમનો તિરસ્કાર કરશે પણ ગંગા તમારે વૈદ બાપાને સમજાવવા જોઈતા તા ને મેં સમજાવી જોયા કરગરીને લાલચે આપી પણ એ એકના બે નો થયા એમના મનમાં બી ઘૂસી ગઈ છે
વેદ બાપાએ રૂકમિની સારવાર કરવાની ધરાર ના પાડી દીધી.